રાજકોટમાં બે બે વૃદ્ધાનો વિશ્વાસ કેળવી સંબંધીનો પુત્ર હોવાની ઓળખ આપી વૃદ્ધા પાસેથી સોનાની બંગડી લઈ નાસી ગયાની ફરિયાદ બાદ હ્યુમન સોર્સિસના આધારે ક્રાઇમ બ્રાન્ચે 52 વર્ષીય પ્રૌઢની ધરપકડ કરી બે ગુનાના ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં ગોંડલ રોડ પરના ગીતાનગરમાં રહેતા અને પોસ્ટ ઓફિસના નિવૃત્ત કર્મચારીના મકાનમાં ઘૂસી હું તમારા ગામના કાંદીભાઈ પંડ્યાનો પુત્ર છું અને મેં અહીં મકાન લીધું હોય જેના વાસ્તુનું આમંત્રણ આપવા માટે આવ્યો છું તેમ કહી મારા બહેન માટે તમારા જેવી બંગડી બનાવી છે નમૂના તરીકે આપો એમ કહી રૂપિયા 1 લાખની કિંમતના સોનાની 4 બંગડી લઈ જઈ અજાણ્યા શખ્સે છેતરપિંડી કરી ગયાની ફરિયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ માહિતીને આધારે આરોપી નિમિષ ઓરફે નિમિષ પુરોહિતને લીમડા ચોક નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ સિટીની અંદર એ ફરિયાદ ઉઠી હતી કે અમુક મોટી ઉંમરના જે આપણા વૃદ્ધા હોય તો તેઓને ભોળપણનો ફાયદો ઉઠાવીને અમુક ઠગ વ્યક્તિઓ જે છે તેમના સોનાના દાગીના કઢાવીને નવા બનાવડાવી દઈશું, અમે તમારા ઓળખીતા છીએ, સસ્તામાં બનાવડાવી દઈશું તેવા પ્રલોભનો આપીને તે દાગીના કઢાવી લે અને ત્યારબાદ એમને છેતરીને ત્યાંથી જતા રહે અને આ રીતે અનેક ફરિયાદો ઉઠી હોય તો માનનીય સીપી સાહેબ રાજુ ભાર્ગવ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાઓ શોધી કાઢવા માટે થઈને સૂચના કરેલ હતી. તો એ અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને તેમની ટીમ દ્વારા આ બાબતે તપાસ કરતાં એવું ધ્યાન પર આવેલું હતું કે જૂનાગઢનો ઈસમ છે, નેમિષ પુરોહિત કરીને છે, તો એ વ્યક્તિ અહીંયા આવીને આ રીતે વૃદ્ધાઓની સાથે છેતરપિંડી કરી અને અનેક લોકોની સાથે એને ઠગાઈ આચરેલી છે અને અગાઉ પણ એ રાજકોટ રૂરલના ગોંડલ, જેતપુર તથા પોરબંદરને વેરાવળ જે આપણો ગીર સોમનાથ જિલ્લો છે ત્યાં પણ પકડાઈ ચૂક્યો છે. તેના આધારે તેની પૂછપરછ કરતાં તેના દ્વારા આપણે અહીંયા બે ગુનાઓ કરેલો કબૂલાત કરી હતી અને એ ઉપરાંત એણે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ પ્રમાણેનો ગુનો કરેલો હોય એવી એને કબૂલાત કરી હતી, જે આધારે તેની ધરપકડ કરીને તમામ મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં. એ સૌપ્રથમ તો કોઈ પણ વૃદ્ધા હોય તો તેને જેને ભોળવી શકાય તેવી વૃદ્ધાને ટાર્ગેટ કરે અને ત્યારબાદ તેને પોતાની ઓળખાણ આપે, પોતાનો દૂરનો ઓળખીતા છે એ પ્રમાણે એમને વિશ્વાસ કેળવે અને ત્યારબાદ નવા દાગીના બનાવી આપશે, સસ્તામાં બનાવી આપશે, સોનીનો સાથે સંપર્ક ધરાવે છે એવી વાત કરીને પછી તેની પાસેથી તે દાગીના કઢાવી લે, ખાસ કરીને બંગડી કઢાવી લે અને પછી તે લઈને જતો રહેતો. એ સોનું જે છે કોઈ સોનીને વેચી દેતો હતો અને તેની પાસેથી જે પછી જે પૈસા મળે પોતાના અંગત વપરાશ માટે વાપરતો હતો.